જય હિન્દ મિત્રો આપણે સૌએ સાંભળ્યું છે કે કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી ઓર લહેરોસે ડર કે નૈયા પાર નહીં હોતી એવી જ કંઈક સ્થિતિ આપણી ગુજરાતની ભરતી એટલે કે ટેટ ટાટમાં જે વિદ્યાર્થીઓ છેલ્લા બે વર્ષથી ખૂબ પ્રયત્નો કરી રહ્યા હતા અને કેટલા આંદોલનોની અંદર તેમણે કેટલો પોતાનું બધું આપી દીધું કેટલી વાર પોલીસે તેમની અટકાયત કરીને કેટલી મુશ્કેલીઓમાં સત્યાગ્રહ છાવણીમાં ગાંધીનગર બેસીને કરેલા અથાગ એમના પ્રયત્નને આંદોલનને કારણે છેલ્લે તેમની ન્યાય માંગને સરકારે સમર્થન આપવું જ પડ્યું જી હા સોળસો આઠ સરકારી અને ચોવીસો છ ગ્રાન્ટેડ સ્કૂલની અંદર ભરતીની ક્રમિક ટેટ હાયર સેકન્ડરીની જાહેરાત કરી દેવામાં આવી છે તેવી જ રીતે અત્યારે ફોરેસ્ટના ગાર્ડની જગ્યામાં વધારો કરી રહેલા જેટલા બી ઉમેદવારો છે તે લોકો પણ મોટા પાયે અત્યારે આંદોલન કરી રહ્યા છે અને પોતાનો ન્યાય મેળવવા માટે ક્રાંતિકારીની જેમ પોતાના ન્યાય માટે લડી રહ્યા છે અને એ જ હાલત કંઈક સીસીઈના ઉમેદવારોની પણ છે સીસીના ઉમેદવારોની માંગ છે કે અમારું મેનિટ રિવાઇઝ કરવામાં આવે એટલે કે જીપીએસસી પેટર્ન પ્રમાણે કેટેગરી વાઇસ સાત ગણા ઉમેદવારોને પાસ કરવામાં આવે તો તે માંગણી માટે પણ આજથી એક નવી જ દિશાની અંદર વિદ્યાર્થીઓ કૂચ કરવાના છે અને એક નવી રીતે લડત આપવાના છે તો તે આંદોલનકારીઓની સાથે હું હંમેશા છું અને અમારી ટીમ અને આપણે સૌ મળીને જેમ ટેટ હાયર સેકન્ડરીની અંદર આપણને સફળતા મળી ટેટ ટાટમાં તેવી જ રીતે ફોરેસ્ટ ગાર્ડ અને સીસીઈના ઉમેદવારોની પણ સફળતા મળે તેના માટે બનતા આપણાથી જેટલા પણ પ્રયાસ હશે તે આપણે ચોક્કસથી કરીશું અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આગળ જો કંઈ બીજું કોઈ સ્ટેપ લેવાનું આવે અથવા આપણે સૌ સાથે મળીને આગળ નવો ડિસિઝન લઈ શકીએ અને જ્યારે આપણને સફળતા મળશે ત્યારે એક સાથે મળીને ફરીથી આ રીતે ઉજવણી કરીશું જેટલા પણ ઉમેદવારોના આંદોલનના લીધે એક ટાટની પરીક્ષાના જે આંદોલનની સફળતા મળી તેનો સૌને અભિનંદન અને આવી જ રીતે ફોરેસ્ટ બીટગાર્ડ અને સીસીઇના ઉમેદવારોને સફળતા મળે તેવી શુભકામનાઓ જય હિન્દ